नमस्कार मित्रों, અમારી ચેનલ માં તમારું સ્વાગત છે। ડુંગળી ખાનારો માટે એક મોટી દુખદ ખબર સામે આવી રહી છે। કેન્દ્ર સરકાર રિટેલ માર્કેટ માં વધતી જતી મોંઘવારી પર લગામ મૂકવા માટે પગલું ભર્યું છે। શનિવારે ડુંગળી નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાગુ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। વાસ્તવમાં પાછલા સપ્તાહે એવા સમાચાર બહાર આવ્યા હતા કે સપ્ટેમ્બર માં દેશમાં ડુંગળી મોંઘી થઈ જશે અને દેશમાં ટામેટા જેવી સ્થિતિ ફરી પેદા થશે। અહેવાલો અનુસાર ડુંગળી હાલ રૂપિયા 25-30 માં કિલો મળી રહી છે। આગામી મહિને 60-70 ના ભાવે મળી શકે છે તો વધુ, અને તેના કારણે મોંઘવારી ફરીથી 7મા આસમાને પહોંચી શકે છે। જાણકારોના મતે સરકારે પાણી પહેલા પાળ બાંધવાનું નક્કી કર્યું હતું અને ડુંગળી મોંઘી થતી રોકવા માટે તેને દેશની બહાર જતા અટકાવી હતી। ત્યારે મિત્રો, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પાછલા સપ્તાહે જાહેરાત કરી હતી કે તે પોતાના બરફ સ્ટોકમાં 3 લાખ ટન ડુંગળીના ખુલ્લા બજારમાં મૂકશે। સરકારને લાગે છે કે બજારમાં એક સાથે 3 લાખ ટન ડુંગળી આવવાના કારણે ડુંગળી કૃત્રિમ અસર દૂર થઈ જશે। જી હા મિત્રો, જો કે સરકારની આ જાહેરાત સામે ખેડૂત નારાજ છે। મહારાષ્ટ્ર ડુંગળીના ઉત્પાદક ખેડૂતો આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી છે। ખેડૂતનું કહેવું છે કે જો સરકાર નિર્ણય પર સતત નહીં લે તો આ માર્ગ ઉતરી આંદોલન કરશે। બસ મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી